અમરેલી જિલ્લામાં ખેતી પાકો નબળા જતા લાઠી શહેરમાં બજારોમાં વેપાર ધંધા ઉપર સીધી અસર છે વેપારીઓએ સરકારની સમક્ષ મદદની માંગ કરી છે લાઠી શહેરની મોટા ભાગની બજારો ખાલી જોવા મળતા શહેરના લોકો ચિંતિત બન્યા છે દિવાળીનો તહેવાર વર્ષ દરમિયાન સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે અને આ દિવાળીના તહેવાર દરમિયાન લોકો પરિવાર સાથે ખરીદી કરતા હોય છે અને આ ઉપરાંત ઉજવણી પણ કરતા હોય છે તો મહાનગરોમાં દિવાળીના કારણે ભારે ભીડ જોવા મળે છે પરંતુ અમરેલી જિલ્લામાં સ્થિતિ અલગ છે લાઠી સહિત આસપાસના વિસ્તારમાં વરસાદ ઓછો થવાના કારણે ખેતી નબળી થવાના કારણે કપાસનું વાવેતર નહીં થવાના કારણે સીધી અસર લાઠી શહેરના વેપારીઓ પર પડી છે વેપારીઓ દિવાળી તહેવાર સમયે ફ્રી જોવા મળી રહ્યા છે અને સુમસાન માહોલ વચ્ચે ભીડ તો ન જોવા મળી પરંતુ કોઈ માણસ ખરીદી કરતા પણ નથી જોવા મળતો જેના કારણે મંદીનો માહોલ જોવા મળ્યો લાઠી શહેરમાં મંદી જોવા મળી રહી છે જેના કારણે ચેમ્બર સહિત વેપારીઓની દિવાળી જેવા તહેવારમાં મુશ્કેલીઓ વધી રહી છે અને દિવાળી અત્યંત ખરાબ જાય તેવી સ્થિતિ સર્જાઈ શકે છે હાલમાં મોટાભાગના દુકાનદારો દિવાળી જેવા સમયે ખરીદી નહીં જોવા મળતા ભારે મોટી મૂંઝવણ અનુભવી રહ્યા છે મંદીના કારણે વેપારીઓએ રાજ્ય સરકાર સમક્ષ સહાય માંગની માંગ કરી છે લાઠી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ છું હાલની પરિસ્થિતિમાં વેપારીઓ માટે એટલી કઠણ છે સંજોગોમાં એટલા મારી લાઈફમાં હું ઘણા વર્ષોથી બિઝનેસ કરું છું પણ અત્યારે જે હીરા ઉદ્યોગમાં એટલી બધી મંદી છે અને ખેતીમાં કપાસ કોઈ પણ વાવેતરમાં બહુ નબળું છે એટલે એટલી બધી મંદી છે તો અમારી લાગણી એવી છે કે સરકાર અને ભાઈ કે જે વેપારી સામે થોડુંક જોવે અને કંઈક સહયોગ કરે